16 વર્ષની ઉંમર હતી. આંખોમાં સપના, ડગલા ને પગલામાં અનિશ્ચિતતા હતી. શું થશેનો અજાણ્યો ડર હતો. ગામડેથી આવેલો અહીં નોકરી કરવા. મારા મોટા ભાઈએ મારી મુલાકાત જયેન્દ્રભાઈ સાથે કરાવેલી. એ વખતે ફેક્ટરી રખિયાલમાં. ભાઈએ મારી નાની ઉંમર જોતા શંકાએ કરેલી કે હું જવાબદારીપૂર્વક કામ કરી શકીશ. મેં તો નહીં, પણ મને લઈને આવેલા મારા ભાઈ હીરા પંચાલે સધિયારો આપેલો મને નોકરીએ રાખવા માટે. ભાઈ મારી સામે જોઈને સેજ હસેલા. ને એ દિવસે જ મળ્યો મને મારો બીજો પરિવાર, જય કેમિકલ્સ. તારીખ 2/4/1973. ને પછી શરૂ થઈ મારી જિંદગીની સૌથી અણમોલ સફર. ઓપરેટર તરીકે જોડાયેલો. મશીનરી કે ટેકનોલોજી નહોતી. એવા સમયે ડબ્બા ભરવાના ને એને પહોંચાડવાના કામ જાતે કરવા પડતા. અમે મહેનત કરતા ને બાજુમાં નજર જતી તો જયેન્દ્રભાઈને જોડાજોડ કામ કરતા જોતા ઉત્સાહ આવી જતો ને અમે વધુ જોશથી કામ કરતા. ને સાચું કહું, જે લોકો જાતે મહેનત કરે છે ને એમને ઈશ્વર સહાય કરે છે, એવું તો ગાંધી બાપુ પણ કહી ગયા છે. મુશ્કેલી નાની હોય કે મોટી, તમામ કર્મચારીઓ તમારી પડખે ઊભા જ હોય. એટલું જ નહીં, પણ નાનાથી લઈને ઊંચા સ્થાને કામ કરતા બધા જ કર્મચારીઓ એકબીજાની ખબર પૂછતા ને બધાએ એક સાથે બેસીને જમતા. આજકાલ પરિવારોમાં જે જોવા નથી મળતું ને એ અમારે ત્યાં જય કેમિકલ્સમાં જોવા મળે છે. જય કેમિકલ્સે માત્ર લોકોની કલ્પનાઓમાં રંગ નથી પૂર્યો, અમારા જીવનમાં પણ રંગો ભર્યા છે. ભાઈના જીવનમાં એમના બા શારદાબાએ નીતિના જે રંગો પૂરેલા ને એ સંસ્કાર ને નીતિના રંગોથી અમે રંગાયા છીએ. પ્રેમના રંગો, કુટુંબ ભાવનાના રંગો, મહેનતના રંગો, ને આ રંગો જ અનેકના જીવનમાં પથરાય છે આપણા સૌને કારણે. સાચું કહું તો એક માણસની જિંદગી પ્રત્યેથી શું અપેક્ષા હોય? માન મળે, પ્રેમ મળે ને પરિવાર મળે. ને જય કેમિકલ્સે તો અપેક્ષા કરતા ઘણું વધારે આપ્યું છે. આજે જ્યારે કંપની 50 વર્ષ પૂરા કરી રહી છે ત્યારે કહેવાનું મન થાય છે કે આ સફળતાના પાયામાં સાદગી, સરળતા અને શ્રમ છે. 10 વર્ષમાં 5 ગણો વિકાસ કર્યો, 5 વર્ષમાં 10 ગણો વિકાસ કરીશું. 1 ના 2, 2 ના 4, 4 ના 8 ના 10 કરવા નથી. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 100, 100 ના 32 કરીશું. સરવાળાથી સંતોષવા માટે જ્યારે ગુણાકારનું ગજું હોય. લોન ફોર્મ ભરી 20,000 રૂપિયાની ડિમાન્ડ કરી, બીજા જ દિવસે 20,000 રૂપિયાનો ચેક મને મળી ગયો. એ ચેક મળ્યો એનો કોઈ આનંદની કોઈ સીમા નથી, કેમ કે મારી બહેનને જરૂરિયાતવાળી વસ્તુ હું આનાથી જ ખરીદી શકવાનો હતો. મેં એક વાક્ય બતાઉંગા ઇસમેં કે મેં જબ મેરા માસ્ટર ઓફ સાયન્સ રાજસ્થાન જોધપુર મેં જબ કર રહા થા ઉસ સમય કલર ઇન્ડેક્સ મેં ઇસ કંપની કા નામ દેખા થા. ઉસ સમય સોચા થા કે મેં ભી કભી ઇસ કંપની મેં કામ કરૂંગા. ભાઈએ જીવનમાં જે પણ વસ્તુઓ શીખવી છે એ મારાથી ક્યારે પણ ભૂલાશે નહીં. એક, નીતિથી કામ કરવું. બીજું, તકલીફ પડે તો હસી કાઢવી. અને ત્રીજું, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી. અમારું આ જય ફેમિલી એક એવી ફેમિલી છે જેમાં ઘણા બધા લોકો 40 વર્ષથી પણ કામ કરે છે અને ઘણા બધા લોકો નવા પણ જોડાયેલા છે. એનાથી અમને જૂના માણસોના અનુભવનો અને નવા માણસોના વિચારનો લાભ મળે છે. હું જય કેમિકલમાં મારી 7 વર્ષની જર્નીથી ખૂબ જ સેટિસ્ફાઈડ છું. અહીંયા ફિમેલ સ્ટાફ સતત વધે છે, ફિમેલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટના કારણે. મેં ઘર જાકે જબ મેં બતાયા કે મેં જય જોઈન કરને વાલી હું, માય ફેમિલી મેમ્બર્સ બસ વો હેપી, વો લોગ ઇતને સેટિસ્ફાઈડ થે. કંપની કા ઇતના અચ્છા ઇમેજ હૈ એન્ડ જો એક લીગસી કંપની ને અભી તક બનાઈ હુઈ હૈ. મારા પપ્પા હજી એવું જ ઈચ્છા છે કે મારી સ્ટડી પૂરી થાય તો હું બી ત્યાં જ જોઈન થાઉં અને હું બી આવી રીતે મારા પપ્પાની જેમ ત્યાં જ હું વર્ક કરું સારું અને એ લોકો એમ કે મને
વધારે પ્રોગ્રેસ કરવા માટે એ લોકો બી મને હેલ્પ કરે ત્યાં. જેવી કેમિકલમાં જે પરિસ્થિતિમાં હું જોડાયો હતો, જે પરિસ્થિતિથી મને ધીમે ધીમે વિકાસ થતો ગયો મારો પોતાનો અને મારા ફેમિલીનો, જે કદાચ મેં વિચાર્યું નહોતું, સ્વપ્ન બી નહોતું મારું. અને અત્યારે એવા પરિસ્થિતિમાં મને મૂક્યો છે કે જે હું સમાજને મારા કૌટુંબિક જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં બી એક સારા સ્તર પર હું પહોંચ્યો છું, એ બીકોઝ ઓફ જય કેમિકલ. અહીંયા બધા જ માણસોની અંદર સ્ટ્રોંગ કનેક્શન છે. કોઈ પણ ઇસ્યુઝ હોય, પ્રોબ્લેમ્સ હોય કે પછી ડિસિઝન હોય, તો એ માણસ સરળતાથી મેનેજમેન્ટને વાત કરી શકે છે. મને અત્યારે બી એવું પ્રાઉડ થાય છે કે મેં બેટર કર્યું કે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ના કરીને જય કેમિકલ જોઈન કરી. આઈનું જે ફિલોસોફી છે, કોર વેલ્યુ છે, એ છેલ્લા 50 વર્ષથી સેમ છે. અહીંયા અમે કોઈ દાડું એકલો કામ કરીએ છીએ એવું લાગતું નથી. હું ઈચ્છું છું આ કંપનીમાં હું પણ 50 વર્ષ પૂરા કરું. દરેક એમ્પ્લોય આ કંપનીને પોતાની કંપની સમજીને રાત દિવસ મહેનત કરે છે. છેલ્લા 50 વર્ષમાં જય કેમિકલ ઇન્ડિયાની શ્રેષ્ઠ કંપની બની ગઈ છે. અને હવે આપણે સૌ ભેગા મળીને દુનિયાની શ્રેષ્ઠ કંપની બનાવી દીધી છે. હું દરેકે દરેક વ્યક્તિનો ઋણ તો ના ચૂકવી શકું, પણ હું ચોક્કસ માનું છું કે આ જે 50 વર્ષ થયા એમાં જે પ્રગતિ કરી, બીજા 50 વર્ષોમાં હજી પણ મોટા મોટા ઊંચાઈએ પહોંચાડે તેવી હું દરેક એમ્પ્લોઈઝને શુભેચ્છા પાઠવું છું. કહે છે ને કે પરિવારની ઓળખાણ એના સભ્યોથી હોય છે. માત્ર 12,000 રૂપિયાની મૂડી અને 3 લોકો સાથે શરૂ થયેલો જય કેમિકલ્સનો પરિવાર આજે એટલે કે 50 વર્ષ પછી પણ આપણા સૌના નીતિમત્તા અને પરિશ્રમથી આટલો વિશાળ બન્યો છે. વિશાળની તો પરિભાષા ટૂંકી પડે, એટલા માટે કે અમુક પરિવારોની તો લગભગ 3 પેઢીઓ જય પરિવારની સભ્ય છે, જે બેશક એક ગર્વ લેવા જેવી વાત છે. જય પરિવારે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને આપણી આ આગે કૂચ જ એક આગવી ઓળખાણ છે. લોકોના જીવનમાં એમની કલ્પનાઓમાં રંગ ભરવાનું સપનું કદાચ મેં જોયેલું, પણ એ સપનું પૂરું કરવામાં મહેનત તમે કરી છે. કંપનીના નામનો ધ્વજ દેશ વિદેશમાં લહેરાય છે, પણ એને મજબૂતીથી પકડી રાખનારા તમારા હજારો હાથ છે. તેજ તોખાર જેવા વેગમાં અને ઉપરવટ જઈ આપણે તો હજુ ઊંચે ઉડવાનું છે, પણ એના માટે પાંખો તમારી જોઈએ છે, આખા જય પરિવારની. આપણા દેશમાં ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીમાં આપણે મોટા મોટી કંપની છીએ. હવે આજથી અહીંયાથી આપણે આગળ વધવાનું છે. આપણે શિખર તો આસમાનને પાર છે. આપણે સાથે મળીને એકબીજાનો હાથ પકડીને મહેનત, ઈમાનદારી અને લગનથી જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને ડાઇસમાં દુનિયાની એક મોટી કંપની બનાવીએ. શું તમે આ નવા સફર માટે તૈયાર છો? હા.